नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। आमोद में कोरोना पॉजिटिव वृद्ध नु गोत्री हॉस्पिटल में मौत। भरूच जिला नो कोरोना मौत नो आंकड़ो 3 पर पहुंचो। भरूच में लॉकडाउन ना चौथा तबक्का में तमाम विस्तारों धमधमता थया। चौथा तबक्का में अनेक मार्गो पर ट्राफिक जाम। शाकभाजी नी लारीओ अने सोशियल डिस्टन्स ना उड़ता धजागरा। कोरोना वॉरियर्स ने पोस्ट विभाग नु अनोखू सम्मान। अंकलेश्वर मामलतदार कचेरी परप्रांतीय श्रमिकों नु टोळुं वतन जवानी रजूआत करवा पहोंच्यु। मामलतदार कचेरी ना अधिकारी तेमज पोलीसे समझावी टोळा ने परत कर्या। वापी थी वतन तरफ जता श्रमजीवी कुटुंब नी तबियत लथड़ी। एसओजी पोलीस ना पीआई पीएन पटेल अने तेमनी टीमे मदद करी। आमोद कोरोना पॉजिटिव आवेला निवृत्त शिक्षक नु गत रात्रिए सारवार दरमियान मौत निपजू हतु, जे साथे भरूच जिला नो कोरोना मौत नो आंक 3 पर पहुंच्यो हतो। चतुरभाई परमार 24 एप्रिल ना रोज भरूचना तवरा खाते मातृछाया सोसायटी में तेमना निवासस्थाने बाथरूम में पड़ी जवाथी जमणा पग में फ्रेक्चर थयु हतु अने तेमने भरूच में सारवार न मळता 28 एप्रिले वडोदरा खानगी मल्टीकेर स्पेशियल हॉस्पिटल में पगनु ऑपरेशन करावामां आव्यु हतु। त्यारबाद 30 एप्रिल ना रोज आमोद पोताना घरे आव्या हता अने 10 दिवस रह्या हता। त्यारबाद 11 मेए मळसके तेमने श्वासोश्वासनी तकलीफ थता तेमने वडोदरा गोत्री हॉस्पिटल में लई जवामां आव्या हता, ज्यां तेमनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो। 79 वर्षना चतुरभाई त्रिभुवनभाई परमार किडनी तेमज डायाबिटीस तेमज श्वासोश्वासनी तकलीफथी पीड़ाता हता અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે કોરોના સામે 7 દિવસ સુધી લડત આપી આખરે તેમનું ગતરોજ રાત્રિના સમયે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 3 ઉપર પહોંચ્યો હતો। લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટ આપતા જ ભરૂચના બજારો ફરી ધમધમતા થયા છે। કેટલાક માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા તો કેટલીક જગ્યાએ કોરોના જનજાગૃતિનો અભાવ જોવા મળ્યો હતો। હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે। આમોદના વૃદ્ધ ચતુરભાઈ પરમારનું કોરોના વાયરસની સારવાર દરમિયાન વડોદરાની હોસ્પિટલમાં મોત નિપજ્યું છે, જેના કારણે ભરૂચ જિલ્લાનો મૃત્યુ આંક 3 ઉપર પહોંચ્યો છે। ભરૂચમાં 32 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ કોરોના સંક્રમણ સામેના યુદ્ધનો અંત આવ્યો નથી, પરંતુ અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી સરકાર દ્વારા વેપાર ધંધાને કેટલાક નીતિ નિયમ અને નિયંત્રણ સાથે શરૂ કરવાની છૂટછાટ આપતા ચોથા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ સાથે જ ભરૂચના તમામ વિસ્તારોના બજારો વાહનો અને રાહદારીઓથી ધમધમતા થયા હતા। હજુ પણ કોરોનાનો ભય ભરૂચવાસીઓને સતાવી રહ્યો છે, પરંતુ તે પ્રત્યેની જાગૃતિનો અભાવ લગભગ તમામ સ્થળે અને સ્તરે જોવા મળ્યો હતો। ત્યારે ભરૂચના લોકોમાં પણ કોરોના સામે જાગૃતિ આવે તે જરૂરી છે। ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા તમામ કોવિડ-19 યોદ્ધાઓના અભિવાદન રૂપે સ્પેશિયલ કેન્સેલેશન ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવ્યો હતો। આ સ્પેશિયલ કેન્સેલેશન ગુજરાતની તમામ મુખ્ય કચેરીઓમાંથી બહાર પાડવામાં આવ્યું છે અને 18/5/2020 થી 22/5/2020 સુધીમાં બધા ઇન્કમિંગ અને આઉટગોઈંગ રેપિડ પોસ્ટ પાર્સલ પર તે લગાવવામાં આવશે। કોઈ પણ કાર્યક્રમને યાદ કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશિયલ કેન્સેલેશન આપવામાં આવે છે, તે ફિલાટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ હોય છે। આ વિશેષ કેન્સેલેશન દ્વારા કોવિડ-19 યોદ્ધાઓને સલામ કરવાનો પ્રયાસ કરાયો છે। રાષ્ટ્રના અનસંગ કોવિડ-19 યોદ્ધાઓને વિવિધ રીતે આભાર માનવામાં આવી રહ્યો છે। આ કોવિડ-19 યોદ્ધાઓને કોરોના વોરિયર્સ કાર્ય કરી રહ્યા છે। લોકડાઉનમાં મોટાભાગના લોકો ઘરે હોય ત્યારે પોસ્ટમેન, પોલીસ કર્મીઓ, ડોક્ટર, નર્સ, સફાઈ કામદારો વગેરે કોરોના વાયરસને સમાવવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે। ટપાલ સેવા આવશ્યક સેવાઓ પહોંચાડવા માટે અથાક કાર્ય કરી રહી છે। સ્પેશિયલ કેન્સેલેટી કે કામદારોના સમુદાયના તેમના જીવનના ઉત્તમ કાર્ય માટેનું અભિવાદન છે। દેશમાં લોકડાઉન લાગુ થયા પછી ભરૂચ પોસ્ટલ ડિવિઝને કુલ 17,267 ગંગા સ્વરૂપ બહેનોને નાણાકીય સહાય યોજનાના ખાતાઓમાંથી 3,98,61,796નું પેમેન્ટ તારીખ 16/5/2020 સુધીમાં કર્યું છે। પોસ્ટલ ડિવિઝન દ્વારા અન્ય બેંક ખાતાઓમાંથી નાગરિકોને કુલ રૂપિયા 5,91,01,914 એઈપીએસ સાથે પેમેન્ટ કર્યા છે। ભરૂચ ટપાલ વિભાગના કોરોના વોરિયર્સને પ્રેરણા તરીકે ભરૂચ અને રાજપીપળા આઈપીપીજી શાખાના સૌથી સારું કામ કરનાર કર્મચારીઓને ડિજિટલ પોસ્ટલ કાર્ડ જારી કરાયા છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવાના હેતુથી ભરૂચ પોસ્ટલ ડિવિઝન આઈપીપીબી
એકાઉન્ટ્સ ખોલવા માટે લોકો સુધી પહોંચે છે અને તેણે 4507 આઈપીપીના ખાતાઓ સફળતાપૂર્વક ખોલ્યા છે। ભરૂચ ડિવિઝનના કર્મચારીઓએ દવાઓના બુકિંગ અને ડિલિવરીની ખૂબ જ મહત્વપૂર્ણ સેવા આપીને આ લોકડાઉન સમયગાળા દરમિયાન અથાગ મહેનત કરી છે। ભરૂચ ડિવિઝને કુલ 345 દવાઓના પાર્સલ બુક કર્યા છે અને કુલ 867 દવાખાનાના પાર્સલ ડિલિવર કર્યા છે, તેમ ભરૂચ પોસ્ટ અધિક્ષક એસ કે પાંડેએ જણાવ્યું હતું। हमारा डाक कर्मचारी उनके घर घर तक जाकर के और उनसे पूछ करके कि आपको कितना रुपए की जरूरत है और आपका ये कंट्रीब्यूशन गवर्नमेंट ने आपके लिए डाला है, आप इसको ले करके और इस दुखद घड़ी में आप अपना काम चलाइए। और यहाँ तक कि डाक विभाग अभी इस अवसर पर विशेष रूप से मेडिसिन पे ट्रांसपोर्टेशन का काम किया है, वितरण का काम किया है, बुकिंग का काम किया है। जब लेस पे एक साथ पूरी तरह से लॉकडाउन कर दिया गया था, रेल सेवाएं, ट्रेन सेवाएं, वायु मार्ग, बस सेवाएं सभी पूरी तरह से बंद कर दी गई थी, तो बहुत सारी ऐसी परिस्थितियां निर्मित हो रही थी कि किसी की माँ बीमार है और बेटा सक्षम होते हुए भी दवाई नहीं भेज पा रहा था, या बेटे को जरूरत है, बेटा बाहर है, माँ बाप उसकी मदद नहीं कर पा रहे हैं। ऐसे अवसर पर डाक विभाग ने आगे आकर के ना ही उसकी आवश्यकता की वस्तुओं को पहुंचाने का काम किया है, बल्कि दवाइयों का काम पहुंचाने का काम किया है। स्पेशल कैंसलेशन रिलीज करी है कि जे कोई टपाल जाए, कवर जाए, एना पर आ प्रकार नो एक सैल्यूट टू द कोविड वॉरियर्स नाम नो स्टेप लागशे, जेथी करीने जे कोविड वॉरियर्स छे, જે પોલીસ છે, જે નર્સિસ છે, જે ડોક્ટર્સ છે, જે સફાઈ કર્મચારી છે, જે પોસ્ટના કર્મચારી છે, જે નિષ્ઠાપૂર્વક સેવા બજાવે છે, હું એમ કહીશ આ સેવા આ સરહદ પર લડી રહેલા સૈનિકો જે પ્રકારે સરહદની અને દેશની સુરક્ષા કરે છે, એવી જ પ્રકારની સુરક્ષા અને સેવા આપણા કોવિડ વોરિયર્સ કરી રહ્યા છે, એના માટેનું આ એક સેલ્યુટ એને નમન કરતો આ આજનો આ કાર્યક્રમ છે। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતીય શ્રમિકોનું ટોળું વતન જવાની માંગણી સાથે રજૂઆત કરવા ભેગા થયા હતા, જો કે કચેરીના અધિકારી તેમજ પોલીસે સમજાવી ટોળાને પરત રવાના કર્યા હતા। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતીય શ્રમિકોનું ટોળું વતન જવાની માંગણી સાથે રજૂઆત કરવા ભેગા થઈ શ્રમિકોએ બિહાર જવાની માંગણી કરી હતી, તેમજ બનારસ વિસ્તારમાં જવા માટે જે રજીસ્ટ્રેશન કર્યા હતા તે ટ્રેન ક્યારે જશે તેની પણ રજૂઆત કરી હતી। જો કે મામલતદાર કચેરીના આદિત્ય ત્રિવેદીએ પરપ્રાંતીય શ્રમિકોને સમજાવ્યા હતા કે બનારસની ટ્રેન માટેના રજીસ્ટ્રેશનનું લિસ્ટ મોકલી આપવામાં આવ્યું છે, ટૂંક સમયમાં કન્ફર્મ થનાર છે, તેમજ બિહાર માટે ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। તેમજ અંકલેશ્વર વિભાગના ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને તાલુકા અને શહેર પોલીસ મથકના પીઆઈ મામલતદાર કચેરી પહોંચી ગયા હતા અને શ્રમિકોને સમજાવી પરત રવાના કરવામાં આવ્યા હતા। ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મોટી સંખ્યામાં શ્રમજીવીઓ વતન તરફ જઈ રહ્યા છે। વાપી વતન તરફ જતા એક શ્રમજીવી કુટુંબની તબિયત લથડતા એસઓજી પોલીસે શ્રમજીવીને ભોજન કરાવી જવા માટેની વ્યવસ્થા કરી હતી। ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ પોતાના વતન તરફ પદયાત્રા કરી રહ્યા છે। આવું જ એક શ્રમજીવી કુટુંબ વાપીથી વતન તરફ ચાલતા જવા નીકળ્યું હતું। કોરોના મહામારીના પગલે અને આર્થિક સમસ્યા અને અન્ય કારણોસર વતન જવા વાપીથી નીકળેલ શ્રમજીવી કુટુંબની તબિયત ભરૂચ પાસે લથડી હતી। કુટુંબમાં પતિ, સગર્ભા પત્ની અને બાળકોનો સમાવેશ થતો હતો, જેમાં પતિની અને પત્નીની તબિયત વધુ કથળી હતી। ભરૂચ પાસે ચાલતા ચાલતા આ કુટુંબ આવતા એસઓજી પીઆઈ પીએન પટેલને આ સ્થિતિની જાણ થતાં તેઓ અને એસઓજી પોલીસે શ્રમજીવીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી અને પરત જવા અંગે પણ તજવીજ કરી આપી હતી। અત્રે નોંધવું રહ્યું કે ઠેક ઠેકાણે શ્રમજીવીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારાના બનાવો બનતા હોવા છતાં ભરૂચ પોલીસે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ માનવતા છોડી નથી, જે ગૌરવની બાબત છે। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા અને સેફ્ટી સોલ્જર ગુજરાત દ્વારા કોરોના જાગૃતિ અર્થે ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા અને સેફ્ટી સોલ્જર ગુજરાત દ્વારા કોરોના જાગૃતિ અર્થે ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાના ચિત્રોની ડિજિટલ બુકની વિમોચન વિધિ જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરી સેફ્ટી સોલ્જરના સહયોગથી કોરોના ઈ ચિત્ર સ્પર્ધાનું આયોજન જુદી જુદી 6 કેટેગરીમાં કરવામાં આવ્યું હતું।
આ સ્પર્ધામાં 421 ચિત્રોનું ઈ બુક રૂપે લોકડાઉન શીર્ષક હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતાના હસ્તે ઈ વિમોચન કરવામાં આવ્યું હતું, જે રાજ્યના શિક્ષણ મંત્રીને અર્પણ કરવામાં આવનાર છે। આ પ્રસંગે દેશના વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનની જાગૃતિ અર્થે ક્વિઝ સ્પર્ધા આત્મનિર્ભર ભારતનું ઈ ક્વિઝ રૂપે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકડાઉનના સમયમાં યોજાયેલ આ ઈ વિમોચન સમારોહ દરમિયાન સામાજિક અંતર જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા સાથે તમામ ઉપસ્થિતોએ માસ્ક પહેરીને કોરોના સંક્રમણ સામે જાગૃતિનો પણ સંદેશ પ્રજાજનોને આપ્યો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં પણ આ પુસ્તક દરેક માટે પ્રેરણારૂપ બનશે એવી મને સચોટ શ્રદ્ધા છે। ખૂબ મહેનત કરી છે, 421 જેટલા ચિત્રો, અને ખાસ કરીને આ સૂક્ષ્મ વાયરસ માં વિદ્યાર્થીઓ, મારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરી છે એ ખરેખર અભિનંદનીય છે, પ્રશંસનીય છે, અને સાચા અર્થમાં એક નવો રાહ આપનારો છે। હું એવું માનું છું કે આ આપણે મારા 3 દશકામાં મને એવું લાગ્યું છે કે જિંદગીમાં એક શ્રેષ્ઠતમ સમય આપણને મળ્યો છે ચિંતન કરવાનો। એ આપણે જે કંઈ ફિલ્ડમાં હોઈએ, આ જગ્યા ઉપર હું એક વખત કહી ગયો છું કે વી ગેટ વન પ્લેસ યુ વી ગેટ ડેફિનેટલી વોટર। તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાં તમે ચિંતન કરો તો સાચા અર્થમાં કંઈક સારી વસ્તુ આપણને મળતી હોય છે। અને હું સિવિલમાં જઉં છું અવારનવાર, ડોક્ટરને જોઈએ, નર્સને જોઈએ, બહેનોને જોઈએ, તો નિર્ભય થઈને તે ટેસ્ટ કરે છે, આપણને એમ થાય કે અમે પોઝિટિવ એને કોવિડ, એને ચેપ ના લાગી જાય, પણ એવી ચિંતા કર્યા વગર દિવસ રાત નર્સિસ એક ટેસ્ટ પોઝિટિવ ટેસ્ટ કરતા જાય, આપણને ગીત હોય કે બેંકમાં કેવી રીતે કરે છે, એટલે ગભરાઈએ પાર આવે નહીં, અને એવી હિંમત સાથે જ્યારે કામ કરે છે ત્યારે ખરેખર રૂવાટો ઊભા થઈ જાય। મેં તો પ્રત્યેક રોજ જોવાનું થાય છે બાર, અને રોજ જ્યારે જોવાનું થતું હોય તો એ તો બહેનોએ નર્સિસ ડોક્ટર જેટલો ફેસ કરવાનો। જ્યારે મોદી હોસ્પિટલમાં પણ હું ગયો છું અને આ પ્રકારના કેસીસ આપણને જોવા મળ્યા છે, તો ખરેખર એ અભિનંદન પાત્ર છે, એને સલામ કરીએ, અને જે લોકોએ આની અંદર પોતાની આહુતિ આપી છે પ્રાણને એને પણ દેશવ્યાપી લોકડાઉનમાં 4th તબક્કાની જાહેરાત થતા જિલ્લા કલેક્ટર દ્વારા વડદલા ખાતે એપીએમસી 31મી સુધી કાર્યરત રાખવાની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચ શહેરના મમતપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ લોકડાઉન સમય દરમિયાન સદંતર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચ તાલુકાના વડદલા આરટીઓ કચેરી સામેના એપીએમસીના સબયાર્ડ ખાતે ફેરવવા એપીએમસી માર્કેટ લોકડાઉન 4th તબક્કાને અનુલક્ષીને 31 મે સુધી વડદલા ખાતે ચાલુ રાખવા અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે। આ એપીએમસી માર્કેટ વડદલા ખાતે આવનાર તમામ ખેડૂતો, વેપારીઓ અને અન્ય વ્યક્તિઓએ સલામતી માટે મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે। વધુમાં એપીએમસી માર્કેટ વડદલા ખાતે ખરીદી માટે આવતા છૂટક વેપારીઓને કે તેમના ટુ વ્હીલરને પ્રવેશ મળશે નહીં। આ જાહેરનામું તારીખ 18/5/2020 થી તારીખ 31/5/2020 સુધી અમલ કરવામાં આવશે। અંકલેશ્વર ઓએનજીસી એસેટ તેમજ એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદોમાં કીટનું વિતરણ કરાયું હતું। ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન અને ઓએનજીસી અંકલેશ્વર એસેટના સહયોગ દ્વારા લોકડાઉનમાં અંકલેશ્વર ઓઇલ ફિલ્ડની આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ લોકોમાં ₹19,87,000ની અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ ઓએનજીસી કોલોની ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે એસેટ મેનેજર પી સી રાવલની ઉપસ્થિતિમાં ઓએનજીસી કોલોનીમાં કામ કરતી મહિલા સહિત 150 કામદારોને અનાજ કરિયાણાની કીટ સાથે સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસેટ એસસી એસટી એસોસિએશન પ્રમુખ રોહિત પટેલ, સેક્રેટરી નવીન વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના બધા જ જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। આજે અમારા ઓએનજીસી અંકલેશ્વર એસેટ કોલોની એરિયા અને એમાં કામ કરતી જે મહિલાઓ છે, જે જરૂરિયાતમંદ છે, એ લોકોને કીટ વિતરણનો કાર્યક્રમ ઓએનજીસી ઓફિસર્સ ક્લબ કોમ્યુનિટી હોલમાં અમે રાખવામાં આવ્યો હતો।
અને આજે ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિના પ્રેસિડેન્ટ મેડમ અશ્વિની રાવલ અને WDFના ચેરપર્સન મેડમ અનિતા મજમુદારના હસ્તે આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે અમારા સાથી મિત્રો કલેક્ટિવ યુનિયન એસટો ઓબીસી અને અમારા એસેટ મેનેજમેન્ટના બધા પદાધિકારીઓ હાજર રહ્યા એ બધાનો આભાર માનું છું અને ખાસ અમારા ઈડી એસેટ મેનેજર શ્રી પ્રજ્ઞેશ રાવલ સાહેબના અથાગ પ્રયત્નોથી આ અમને 19,87,200ની રાશિ પ્રાપ્ત થઈ છે અને એ માટે હું રોહિતકુમાર પટેલ ચેરમેન અને નવીનભાઈ વસાવા અમારી સમગ્ર ટીમ ઓએનજીસી મેનેજમેન્ટ અને આ કાર્યમાં સૌ સહભાગીનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ જય ભીમ. હમ લોગને યે આજ રાશન કીટ કા વિતરણ કિયા હૈ. ઇસકે અલાવા હમારે ઓએનજીસી ઇન્સ્ટોલેશન્સ જો હમારે ઓપરેશનલ એરિયાઝ હૈ ઉસમે ભી હર એક વિલેજ મે ઇન્હોને ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ને સર્વે કરકે સારે શ્રમિક કો કવર કરને કા પ્રયાસ કિયા હૈ. इस उपलक्ष्य में मैं एक बात और बताना चाहता हूं कि ओएनजीसी ने इस महामारी में आज के कार्यक्रम के अलावा मेरे ख्याल से हमने 90 लाख से भी ज़्यादा राशि का उपयोग किया है. उसमें हमने सेफ्टी किट्स का वितरण किया है, राशन किट का भी वितरण किया है. अलग अलग एरिया में हमने ओएनजीसी महानगर पालिका हमने कलेक्टर भरूच डिस्ट्रिक्ट कलेक्टर को भी 3000 किट का प्रदान किया है. આમોદ નવીકોટ પાસે વાડિયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના નવા દાદાપુર ગામે રહેતો રાજેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉંમર 42 ગતરોજ સવારે 10 કલાકે પોતાના ઘરેથી લાકડા કાપવા જાઉં છું કહીને નીકળ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર આમોદ નવીકોટ પાસે વાડિયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે તેની લાશ મળતા વાડિયા ગામના ડેપ્યુટી સરપંચે આમોદ પોલીસને જાણ કરી હતી. આમોદ પોલીસે મરણ જનારની લાશને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આગળની તપાસ આમોદ પોલીસ કરી રહી છે. લોકચર્ચા મુજબ મૃતકને દારૂ પીવાની ટેવ હતી. જ્યાં તેની લાશ મળી હતી ત્યાં દેશી દારૂની થેલીઓ પણ મળી આવી હતી. હાલ લોકડાઉનમાં ગુટકા તમાકુ જેવી વસ્તુ સહેલાઈથી ન મળતી હોય પણ આમોદ પંથકમાં તેજ વિસ્તારમાં સ્મશાનથી થોડે દૂર કેનાલ પાસે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ની લોકચર્ચા સ્થાનિક જાગૃત નાગરિકો કરી રહ્યા છે, જેની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો દારૂની ભઠ્ઠીઓ વહેલી સવારે આ એરિયામાં ચલાવતા બુટલેગરોનું મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે. આ લાશ મળતા અનેક સવાલ ઊભા થયા છે. શું લઠ્ઠાકાંડ તો આમોદમાં નથી ફાટી નીકળ્યો? તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. હવે સમગ્ર હકીકત શું છે તે તો તપાસ દરમિયાન બહાર આવશે. સૌરાષ્ટ્ર જિલ્લાના ઉપલેટા ગામે આશરે 19 જેટલા લોકો પોતાના નાના 5 બાળકો સાથે ચીજવસ્તુઓ ખૂટી પડતા ભૂખે મરવાનો વારો આવ્યો હતો. આ વાતની જાણ ત્યાંના સરપંચને થતા સરપંચે તંત્રના સહારે તેમને માદરે વતન પરત ફરવા મદદ કરી હતી. આમોદ તાલુકાના કોલવણા તેમજ દોરા ગામના લોકો પોતાના પરિવાર સહિત આજીવિકા રળવા પોતાનું માદરે વતન છોડી સૌરાષ્ટ્ર જિલ્લાના ઉપલેટા ગામે ગયા હતા. હાલ દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોની રોજગારી બંધ થઈ જતા તેઓ રોજગાર વગર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખૂંટી પડતા પોતાનું ગુજરાન ચલાવવા માટે ફાંફા મારી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ખાતે પોતાનું ગુજરાન ચલાવવા કમાણી અર્થે ગયેલા આમોદ તાલુકાના દોરા તેમજ કોલવણા ગામના આશરે 19 જેટલા લોકો પોતાના નાના 5 બાળકો સહિત ફસાઈ ગયા હતા. તેઓની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પણ ખૂટી પડતા તેઓને ભૂખે મરવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી તેઓએ સમગ્ર મામલાની જાણ કરવા ત્યાંના સરપંચનો સંપર્ક સાધ્યો હતો. તે ગામના સરપંચે તંત્રની મદદ લઈ તેઓને સૌરાષ્ટ્રના ઉપલેટા ગામ ખાતે મેડિકલ ચેકઅપ કરી વાહન ભાડે કરી ઉપલેટા ખાતેથી આમોદ તાલુકામાં તેમના ગામ ખાતે તેમના લઈ ગયેલા સામાન સાથે પરત મોકલવામાં આવ્યા હતા. આમોદ આવ્યા બાદ પણ આમોદ ખાતે પોલીસ સાથે રાખી ફરીથી તેઓનું આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ત્યારબાદ તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ભરૂચ હાલ ઓરેન્જ ઝોનમાં હોવાના પગલે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વહેતી થયેલી વાતો મુજબ પાન ગુટખા માવા મસાલાના ગલ્લાઓ ધમધમતા થાય તેવી સંભાવના છે. 50 દિવસ કરતાં વધુ લોકડાઉનના દિવસો દરમિયાન ભરૂચ જિલ્લામાં પાન માવા મસાલાના ગલ્લાઓ બંધ રહેતા રસિયાઓ મૂંઝાયા હતા. ભારે બેચેનીમાં લોકડાઉનનો સમય પસાર કરી રહ્યા હતા. જોકે કાળા બજારમાં માવા મસાલા મળતા હોવાના અહેવાલો સપાટી પર આવ્યા છે. તે સાથે પોલીસ તંત્ર દ્વારા દેશી વિદેશી દારૂની જેમ ગેરકાયદેસર વેચાણ થતા માવા મસાલા અને ગુટખાનું વેચાણ કરનારા પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે હવે ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં સમાવેશ
થતો હોય સરકારની ગાઈડલાઈન મુજબ પાન માવા ગુટકાના ગલ્લાઓ ફરી ધમધમતા થાય તેવી સંભાવના છે। જો કે પાન કે માવાની પિચકારી મારી એટલે કે થૂકતા જણાશો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એમ જાણવા મળેલ છે। આ બધી ચર્ચાઓ અને ઇંતેજારીનો અંત જો કે સરકારી ગાઈડલાઈન બહાર પડતા આવશે, પરંતુ ત્યાં સુધી પાન મસાલાના શોખીનોના મોં વગર ખાધે આજે તો લાલ થઈ રહ્યા છે। શ્રી પાશ્વ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી અંકલેશ્વરના 4 જેટલા સ્થળો ઉપર રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। હાલમાં ઉનાળાની કારજાર ગરમીની સાથે લોકડાઉન હોવાના કારણે રાહદારીઓને પીવાના પાણીની તકલીફ ન પડે એ માટે અંકલેશ્વરના શ્રી પાશ્વ સોશિયલ ગ્રુપ દ્વારા અંકલેશ્વર શહેરના ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેડ પાસે તેમજ 3 રસ્તા બેંક ઓફ બરોડા પાસે ઠંડા પાણીની પરબ જેને પાશ્વ સરોવરનું નામ આપી રાહદારીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેમજ જીઆઈડીસી વિસ્તારમાં પણ 2 જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના શાસક પક્ષના નેતા જનક શાહ, શ્રી પાશ્વ સોશિયલ ગ્રુપના રતન બોહરા, રાહુલ લુડિયા, ટોની કોઠારી ઉપસ્થિત રહ્યા હતા અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અમે આજ રોજ 18/5/2020 બરોડા બેંકની સામે પાશ્વ સરોવરની શરૂઆત કરી છે અને બીજી એક પરબ અમે ચૌટા નાકા પોલીસ ચોકીની સામે મેઘના આર્કેડમાં મૂકી છે। ભૂતકાળમાં પણ અમે 2 પરબની ઉદ્ઘાટન કર્યું હતું, એક વાલિયા ચોકડી અને બીજું કાપોદરા પાટિયા, ત્યાં પણ અમને સરસ લાભ મળ્યો છે અને એટલે અમે હજુ અહીંયા સિટીમાં પણ 2 પરબની શરૂઆત કરી છે। આજ રોજ શ્રી પાશ્વ સોશિયલ ગ્રુપ દ્વારા હાલમાં જે ગરમી પડી રહી છે અને જેને કારણે કેટલા પ્રવાસીઓને પાણી પીવાની તકલીફ પડે છે તેને ધ્યાનમાં રાખીને જ્યારે આવી પણ કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય ત્યારે જૈન સમાજ હંમેશા પડખે ઊભો રહે છે અને આજરોજ પાશ્વ સોશિયલ ગ્રુપના શ્રી રતન બોરા, રાહુલ લોણિયા અને ટોની કોઠારી અને તેમની તમામ ટીમે ભેગા થઈ અંકલેશ્વરમાં 4 જેટલા સ્થળોએ આવી પાણીની પીવાની પરબની વ્યવસ્થા કરેલ છે। ગુજરાત ગૌરવ દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધા કોરોના વોરિયર્સ વિષય ઉપર કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સર્જન શક્તિ ઉજાગર કરી હતી। ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત આયોજિત રાજ્યના ધોરણ 3-12 વિદ્યાર્થીઓ માટે કોરોના વોરિયર્સ વિષય ઉપર આયોજિત ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાને ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓએ સુંદર પ્રતિસાદ આપી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં મળી કુલ 3000થી વધુ કૃતિઓ મોકલી છે, જે અંગે ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંગીતાબેન મિસ્ત્રીએ માહિતી આપી વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સ્પર્ધાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થનાર છે, ત્યારે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ તેમાં વિજેતા થાય તેવી સિટી ચેનલ પરિવારની શુભેચ્છા। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિન 1 મેની ઉજવણી નિમિત્તે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સ્પર્ધાનો વિષય હતો કોરોના વોરિયર્સ। આ વર્ષે કોવિડ મહામારીને કારણે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ આ સ્પર્ધા કરવા માટે કહેવામાં આવ્યું હતું। આ સ્પર્ધાને સરકારશ્રી તરફથી 2 ભાગમાં વહેંચવામાં આવી છે, એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે। તારીખ 10 મે સુધીમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલા ઈમેલ એડ્રેસ પર વિદ્યાર્થીઓએ ઈમેલ મોકલવાના હતા અને 15 તારીખ સુધીમાં હાર્ડ કોપી મોકલવાની હતી। અમને ઘણા બધા ઈમેલ અને હાર્ડ કોપી પણ મળી છે। પ્રાથમિક વિભાગમાં અમને ચિત્રો 1660, નિબંધ 668 અને કાવ્ય 301, એટલે કે 2629 જેટલી કૃતિઓ મળી છે। માધ્યમિક વિભાગમાં 611, નિબંધ 298, કાવ્યો 101, આમ કુલ 1004 જેટલી કૃતિઓ મળી છે। આમ સમગ્ર જિલ્લામાં જોઈએ તો 3633 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા અમને મળી છે। આ સ્પર્ધા કોરોના વોરિયર્સને સલામ કરતી સ્પર્ધા છે અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સ્પર્ધામાં ભાગ લીધો છે એવું પ્રતિપાદિત થાય છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એમને અભિનંદન પાઠવે છે તથા આ સ્પર્ધાનું રિઝલ્ટ 21 મે 2020 રોજ જાહેર થશે। અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની બાજુમાં આવેલા ઘાસમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠતા
શહેર પોલીસ મથકના પીઆઈ સહિત ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંગલેશ્વરના હારસામાં ઓએનજીસી ઓવરબ્રિજ ઉપરની બાજુની સાઈડમાં ભરબપોરના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ સૂકા ઘાસ સહિત ઝાડી ઝાંખરામાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા. જોકે આગના પગલે શહેર પોલીસ મથકના પીઆઈ ઓપી સિસોદિયા દોડી આવી તાત્કાલિક નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક મિની ટેન્ડર સાથે ફાઈટરો દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચની મુક્તાનંદ સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મુક્તાનંદ સોસાયટીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ જણાયો હતો. ત્યારબાદ સોસાયટીના રહીશો દ્વારા કોરોનાની સાવચેતી અંગે અનેક કાર્યો કરવામાં આવ્યા હતા. સેનિટાઇઝેશન ઉપરાંત વાહનો પર સ્ટીકર લગાવાયા હતા. સોસાયટીના રહીશ અલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર સમાજના હિતમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલ 45 યુનિટ બ્લડ અંકલેશ્વર કુમારપાળ બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ કઈ લાઇનમાં પ્રવેશ મેળવવો તે અંગે માર્ગદર્શન ક્યાંથી મેળવવું, લોકડાઉનના પગલે અગાઉના વર્ષોની જેમ કારકિર્દી માર્ગદર્શન અંગે કેમ્પ કે સેમિનાર યોજાતા નથી. લોકડાઉનની વિવિધ ક્ષેત્રો પર અસર પડે જ છે. અભ્યાસ અને કારકિર્દી પણ લોકડાઉનની અસર સ્પષ્ટપણે જણાઈ રહી છે. તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દર વર્ષે ધોરણ 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ખાસ સેમિનાર અને અન્ય કાર્યક્રમો ભરૂચ જિલ્લામાં યોજાતા હતા, પરંતુ આ વર્ષે આવા કોઈ સેમિનાર યોજાયા નથી. લોકડાઉન અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા આવા સેમિનારો હાલ યોજાઈ રહ્યા નથી. કોરોનાની આ અસર શિક્ષણ જગત ઉપર પડી રહી છે. હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આગળ કઈ લાઇનનો અભ્યાસ કરો, એટલું જ નહીં પરંતુ આગળના અભ્યાસ અંગે ક્યારે અને ક્યાં ફોર્મ ભરવા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ધોરણ 12 કારકિર્દી માટે ખૂબ મહત્વ ધરાવે છે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓને સમયસર માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડના જણાવ્યા અનુસાર તારીખ 19/5/2020 રોજ 11 KV સેવાશ્રમ ફીડર પર અગત્યનું કામ કરવાનું હોવાથી સવારના 7 કલાકથી બપોરના 2 કલાક સુધી આ ફીડર પરના વિસ્તારો જેવા કે સેવાશ્રમ હોસ્પિટલ, બીજી ટ્રેડ સેન્ટર, બુદ્ધદેવ માર્કેટ, આકાશગંગા, બ્લુ ચીપ શોપિંગ સેન્ટર, અંકુર ફ્લેટ, ગ્લોબલ હોસ્પિટલ, નર્મદા કોમ્પ્લેક્સ, અંકુર સોસાયટી, સિટી સેન્ટર, બીએસએનએલ ઓફિસ તેમજ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં. સમારકામ પૂર્ણ થયાની આગોતરી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરી આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદમાં કોરોના પોઝિટિવ વૃદ્ધનું ગોત્રી હોસ્પિટલમાં મોત. ભરૂચ જિલ્લાનો કોરોના મોતનો આંકડો 3 ઉપર પહોંચ્યો. ભરૂચમાં લોકડાઉનના 4th તબક્કામાં તમામ વિસ્તારો ધમધમતા થયા. 4th તબક્કામાં અનેક માર્ગો પર ટ્રાફિક જામ. શાકભાજીની લારીઓ અને સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા. કોરોના વોરિયર્સને પોસ્ટ વિભાગનું અનોખું સન્માન. અંકલેશ્વર મામલતદાર કચેરીએ પરપ્રાંતીય શ્રમિકોનું ટોળું વતન જવાની રજૂઆત કરવા પહોંચ્યું. મામલતદાર કચેરીના અધિકારી તેમજ પોલીસે સમજાવી ટોળાને પરત કર્યા. વાપીથી વતન તરફ જતા શ્રમજીવી કુટુંબની તબિયત લથડી. એસઓજી પોલીસના પીઆઈ પીએન પટેલ અને તેમની ટીમે મદદ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.